જળવાઈ રહે અને બહુ સરસ રીતે બધા સ્ટેજની બેક સ્ટેજ વાળા ઓન સ્ટેજ વાળા ટેકનિકલ સભ્યો બધા જે નાટકની અંદરથી ગોઠવાયેલા છે અને આ પેન્ડેમિક જે શરૂઆત થઈ છે સરકારશ્રીએ જે લોકડાઉન ડિક્લેર કર્યું છે ત્યારે આ એક્ટિવિટીને કેવી રીતે આપણે લાઈવ રાખવી એ એક્ટિવિટીને લાઈવ રાખવા માટે આપણે આ ચાય વાય રંગમંચ આવા એક વર્ટિકલનું આપણે શરૂઆત કરી અને એ શરૂઆતમાં આપણે જ્યારે 21 માર્ચે લોકડાઉન ડિક્લેર થયું ભારત વર્ષ આખામાં ત્યારે આપણે 12 એપ્રિલ 2020થી ચાલુ કરી અને આજે 29 જુલાઈ એટલે લગભગ 1.5 વર્ષની અંદર આપણે ચાય વાય રંગમંચના ટોટલ 3 સિઝન કરી. પહેલી સિઝનની અંદર આપણે લગભગ 112 જેટલા સેશન્સ કર્યા. એ 112 સેશનની અંદર આપણે ભારત વર્ષના દરેક લેંગ્વેજની અંદર નાટકને અનુલક્ષીને જેટલા બી સ્ટોલવર્ડ્સ છે એ બધાને આપણે આપણા એક એક સેશન રોજ આપ્યું. નિયમિત રોજ એક સાંજના 6 વાગે સેશન આપતા હતા. એની અંદર આપણે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પણ લાવ્યા. યુએસથી, યુરોપથી, ઓસ્ટ્રેલિયાથી બધી જગ્યાએથી આર્ટિસ્ટો આપણા આ મંચ ઉપર આવ્યા અને આ મંચ પર જ્યારે આવ્યા ત્યારે આપણને ખૂબ પ્રતિસાદ મળ્યો. કુદરતનું કરવું, લોકડાઉન પૂરું નહીં થયું અને સિઝન 1નું સમાપન કર્યા પછી એ જ એક્ટિવિટીની અંદર આપણે સિઝન 2 કરી. સિઝન 2 કર્યા પછી આપણે અત્યારે આ સિઝન 3ની અંદર છીએ. સિઝન 3 આપણે 20 માર્ચ 2021ના શરૂ કરી અને 20 માર્ચ 2021થી કરીને આજે 29 જુલાઈ 2021ના આપણે આ સિઝન 3નું સમાપન કરવા જઈ રહ્યા છીએ. આજે અવિરત 108મો આ સિઝનનો એપિસોડ છે અને આ એપિસોડ જે સિઝન 3 કરી આપણે એ સિઝન 3ની અંદર આપણે એવું કર્યું કે કેમ નહીં આપણે એક ગુજરાતી કલાકારોને ઓળખીએ અને ગુજરાતી કલાકારોને સમજવાની કોશિશ કરીએ. કારણ કે અમે કોકોનટ થિયેટર તરીકે તો બહુ યંગ કંપની છે, અમે આની અંદર બહુ એટલી બધી એક્ટિવિટીઝ નથી કરી, પણ આની અંદર ગુજરાતી તરીકે આપણે 108 પ્રતિભાશાળી વ્યક્તિઓને લાવ્યા, જે લેખકના રૂપે આવ્યા, પ્રોડ્યુસરના લેખે આવ્યા, એક્ટર્સ તરીકે આવ્યા, ટેકનિકલ સપોર્ટ તરીકે આવ્યા, મેકઅપ આર્ટિસ્ટ આવ્યા, બધા આપણે ઘણા બધા આર્ટિસ્ટોને બોલાવ્યા અને આ જે આર્ટિસ્ટો આવ્યા એમાં સૌથી સારું અમને ફીડબેક એ મળ્યો કે ઘણા આર્ટિસ્ટો પોતાની વ્યસ્તતાને કારણે એકબીજાને મળી શકતા નહોતા. ભલે ગુજરાતનું એક બહુ નાનું સેક્ટર છે, ગુજરાત અને મુંબઈની વચ્ચે જ આ ઇન્ડસ્ટ્રી ફેલાઈ હતી, છતાં પણ ઘણા લોકોની આમાં જે સ્કિલ ડેવલપથી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પ્રોફેશનલી એ બધી એકબીજાને જાણવાની ખૂબ મજા પડી અને આજે આપણને ગૌરવ છે કે હા અમે ગુજરાતી છીએ. આ જ્યારે આપણી આ જે શરૂઆત થતી થતાં ગઈ એની વચ્ચે હવે આજે એવી પરિસ્થિતિ સર્જાઈ કે જ્યારે આનો છેલ્લો એપિસોડ આવ્યો એટલે એમ કહેવાય છે કે ભાઈ શંકર જોડે પોઠિયો પૂજાય, એટલે હું ફક્ત પ્રોડ્યુસરની કેપેસિટીથી એ બી કોકોનટ થિયેટરના પ્રોડ્યુસરની કેપેસિટીથી અહીંયા આવ્યો. એ દરમિયાનમાં આપણા વચ્ચે એક એવી વાત બની કે કોકોનટને ઉપર 4 હાથ જે વ્યક્તિના છે એ વ્યક્તિને અમે એક પ્રપોઝલ મૂકી કે ભાઈ આપ શ્રી જો અમારે આપ અમારી જોડે જો આવો આ ઇવેન્ટની અંદર ને છેલ્લા એપિસોડનું સમાપન કરો તો અમને ખૂબ આશીર્વાદરૂપ થશે.
અને અલ્ટિમેટલી અમે જે તમે સરપ્રાઈઝ કરશો કે જેમની ઉંમર આજે 96 વર્ષ છે, છતાં પણ એમની જે ઝીલ અને કમિટમેન્ટ ટુવર્ડ સાહિત્ય છે તે બહુ કમાલનું છે. એમની જે 96 વર્ષની ઉંમરે પણ એમની જે ઉત્સુકતા છે કોઈ બી સબ્જેક્ટને સમજવાની, એ 16 વર્ષ નાની બી ના હોય એનાથી બી નાના બાળક જેવી છે. હું એક નાની નાની વાતો કરીએ કે હું એમની પાસે જઉં, હું નામ રિવીલ કરું છું, પણ હું એમની પાસે જઉં અને અમે હું ને કિરણભાઈ મારા મિત્ર એમની પાસે જઈએ અને એમને કહીએ કે અમને આવું આવું કરવું છે. એમની પાસે નથી પાસપોર્ટ, એમને કોઈ દિવસ પરદેશમાં ગયા નથી, ટીવી જોવાનો શોખ નથી, પણ એમની જે કલ્પના શક્તિ છે ને એ બહુ અદ્ભુત છે. એ કલ્પના શક્તિમાં હું એમને એમ કહું મારે એનિમેટેડ ફિલ્મ બનાવી છે તો ફટફટ ફટફટ લખી નાખે. અમે વિચારી ના શકીએ એની પહેલાં એમનું વિઝ્યુલાઇઝ એટલું પાવરફુલ છે જે કમાલનું છે. એટલે એ એ દ્રષ્ટિએ તમે જુઓ તો એમને બાકી તમે એમને બધા એવી રીતે ઓળખે છે કે એમને ભાવની ભવાઈ નાટક લખ્યું, વડવાનલ જેવી બહુ સરસ પુસ્તક લખ્યું, બહુ ઓછા સમયે કિચનની અંદર ગયા છે પણ કિચન પોયમ કરીને બહુ કમાલની કિચનને અનુલક્ષીને પોએટ્રી લખી, આવું ઘણું બધું કામ કર્યું છે. એ આપણી સાથે આજે આપણી વચ્ચે છે એમ ધીરુબેન પટેલ. ધીરુબેન પટેલની ઉંમર તમે જુઓ તો 96 વર્ષ છે, એના ઊંધા કરો ને તો 69 વર્ષ થાય. એનાથી બધા એવરેજમાં અત્યારે જોવાવાળા અને સ્ટેજને આજુબાજુ અનુલક્ષીવાળા માણસો એનાથી બી 15-20 વર્ષ ઓછી એવરેજના વ્યક્તિઓ હશે. પણ ધીરુબેનને તમે આ સાંભળો અને જુઓ તો એ બહુ કમાલની અદ્ભુત અનુભવી છે. આપણી માટે એ બહુ આશીર્વાદ છે. આપણી વચ્ચે ધીરુબેન આવ્યા છે, આપણે ધીરુબેન જોડે વાતો કરીશું. નમસ્તે બેન. જી બેન, તમે અહીંયા આવ્યા તો અમને તો કોકોનટ તરીકે અમને તો બહુ તમારા આશીર્વાદ છે કે ધીરુબેન એટલે અમારા હાથ વગા. અમે ધીરુબેન એટલે ધીરુબેન કેમ છો, ધીરુબેનને આમ કરીને. પણ તમે આજે અહીંયા આવ્યા તો તમે નાટકની પરિસ્થિતિમાં મારે એ જાણવું છે કે તમે તમારું એસ્ટાબ્લિશમેન્ટ નાટક તરીકે શરૂઆતમાં તમે કેવી રીતે એકદમ નાટકમાં આવી ગયા એ તમે જરા અમને સમજાવો. એનું કારણ આપણા ગાંધીજી. ઓ, આપણા મહાત્મા ગાંધી, આપણા રાષ્ટ્રપિતા. ઓ ઓ ઓ ઓકે. જી તમે નહીં માનો જી, પણ એમને લીધે જ મેં નાટક લખવાનું શરૂ કર્યું. સાથી ઓ, કારણ કે એમને આ દેશભક્તિનો ને જે જુવાળ આણેલો આઝાદીની ચળવળ વખત જી, એમાં મારા મા પણ અગ્રગણ્ય ભાગ લીધા હતા. હા, એટલે અમારે તો કોઈ ના પાડી શકાય એવું સંભવ ન હતું. એટલે એમને એકદમ આવીને ફરમાન બહાર પાડ્યું. બાપુજીએ કહ્યું છે હવે નિશાળે કોલેજ જોઈએ, દેશ સેવા કરો, એટલે તારે કાલથી કોલેજ જવાનું નથી. હવે એ જમાનો એવો નહોતો કે વડીલો બી સામે થઈ ગયા, એટલે એમણે કહ્યું કે નથી જવાનું કોલેજ, સારું નથી જવાનું, પણ પછી કરવું શું? આપણો ભણેશ્રીજી જી 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 જી, એટલે ભણવા સિવાય બીજું કંઈ ગમે જ નહીં. અમે અમે ભણવા સિવાયનું બધું કરી નાખ્યું જીવનમાં. એવું થયું. હા જી. પછી શું થયું કે સમય કેવી રીતે પસાર કરો, એટલે પછી એક નાટક લખ્યું જી અને ભજવા દે નાના નાના, એટલે લગભગ મારા સમવયસ્ક કહેવાય જીવન પાસે. એ જમાનામાં ભાઈ એવું થયું હતું કે એક કોલસાવાળા એ પાળી નાખે કોલસામાં, એટલે વજન વધે ને એવી રીતે છેતરતો હતો બધા. તમે કહો આપણે આના ઉપર નાટક લખીએ, એટલે કોલસાની રામાયણ, કોલસાની રામાયણ, કોલસાની રામાયણ. વાહ, એ મારું પહેલું નાટક. વાહ વાહ. અને પછી બધા કાસ્ટિંગ બધાને નક્કી કર્યું આ જરાક સિપાઈ જેવો દેખાય છે એને સિપાઈ બનાવો, આને કોલસાવાળો બનાવો. વાહ. અને બધા ઉત્સાહથી કરે. હા હા હા. અને પછી સંવાદ તો થોડા રાખવા પડે ને જી, લખ્યા
નાટ્ય લેખન શરૂ થઈ ગયું. બહુ સરસ, વાહ. એટલે તમે વિચાર કરો કે 1942ની અંદર ગાંધીજીની ચળવળ 42માં થઈ, 1942માં ગાંધીજીની ચળવળ થઈ અને ધીરુબેનને એમના માતૃશ્રી જે ફ્રીડમ ફાઈટર હતા એમણે એમને કમ્પેલ કર્યા કે તમે ભણવાનું નથી અને તમે સ્વતંત્ર સેનાની તરીકે નહીં અંદર રહી જશે તો તમે એમાં નહીં જઈ શકો. એટલે તમે કેવી રીતે કન્ટ્રીબ્યુટ કરશો? એટલે તમે નાટક લખવાનું ચાલુ કર્યું ગાંધીજીની આ પ્રેરણાથી? પ્રેરણાથી નહીં, એમણે સંજોગો સર્જ્યા. અચ્છા, પ્રેરણા જ કહેવાય, કાઇન્ડ ઓફ. ઓકે, વેરી ગુડ. તો પછી તમે ઓકે, તમે આને પછી આગળ જતા તમે હવે તો તમારી જાતનું એસ્ટાબ્લિશમેન્ટ તમે એક લિટરેચર વર્લ્ડમાં કર્યું છે, તમે લેખિકા તરીકે, તો તમે આ નાટકને કેરિયર તરીકે નહીં પસંદ કર્યું આગળ? એટલા માટે ન પસંદ કર્યું કે મારો આખો બેન્ડ અભ્યાસમાં હતો અને એટલે મને આ નાટક તો સમય માંગી લે એવી હોય. જી જી જી. અને એક વખત અંદર પડો જી, પછી બીજું કશું જુજે નહીં. આ ધંધો આપણો તો આપણે એકલો વન મેન શો જોઈએ, આપણે તો ભણવું ભણવું ભણાવવું, પછી પ્રોફેસર થઈ ગયો. ઓ, તમારે હું તો એટલું સમજું કે માણસે 96 વર્ષની લાઈફમાં કેવા કેવા અનુભવ થયા હોય, 96 વર્ષ જીવવું એ જ એક ચેલેન્જ. 96 વર્ષ જીવ્યા પછી તમારા જેવું જીવવું, તમારા જેવું સાદગી અને આ ઉંમરની તમારી જે ક્યુરિયોસિટી છે એને મેન્ટેન રાખવી, એ બાકી તો તમે અત્યારે જુઓ લોકો 50-55 વર્ષે તો રિટાયરમેન્ટના પ્લાન ચાલુ કરી દે, રિટાયરમેન્ટના અને 60 વર્ષે તો ગાડી ન્યુટ્રલમાં મૂકી જ દે કે હું રિટાયર, મને કંઈ કહેવાનું નહીં. એની સામે એના પછી બીજા 35 વર્ષથી તમે હજી બી એક્ટિવ, આજે બી ધીરુભાઈને આપણે કોઈ બી વસ્તુ કહીએ કે ભાઈ તમે આ સબ્જેક્ટ પર કંઈક લખી આપો અથવા તો આવું કંઈક લખ્યું છે એમાં તમે સુધારો આપો, એમનો ઇનપુટ એટલો સ્પોન્ટેનિયસ હોય અને એટલો કમાલનો હોય કે આ એંગલથી તો આપણે વિચારી જ ન શકતા. મે બી એનું કારણ એ હશે કે આપણે એટલું લાંબુ જીવવું પડશે અને એને આ નજરિયાથી દુનિયાને જોવી પડે. વી શુડ બી વેરી ઓબ્ઝર્વન્ટ, એ આપણે હજી તે થયા નથી એટલે ધીરુબેન પાસેથી આપણે એમના અનુભવો સાંભળવા જ રહ્યા. કોઈના અનુભવ કોઈને કામ લાગતા નથી, નહીં આપ મુવા વગર સ્વર્ગ નથી. આપણે અનુભવો ચડાવ, એમાંથી તમને કોઈ પસંદ પડી જાય, યાદ આવે કોઈ વાત તો કરી શકો. પણ એક્ચ્યુઅલી શું છે આ બધી વાત, તમે લોકો મળ્યા જી એટલે આપણી જરાક કલમ વધારે ઝડપથી ચાલવા માંડી. કારણ કે સામાન્ય રીતે ગુજરાતી પબ્લિશર્સ જી એક ચોપડી લે ત્યારે પછી 6 મહિને બહાર પડે જી, એટલે આપણો ઉતાવળો જીવ ખરો ને જી જી જી, એને બહુ મજા ના આપે. હા, કારણ કે રોજ નવા વિચારો સ્ફુરે. કારણ કે એ પુસ્તક બહાર પડે ને જી ત્યાં સુધીમાં તો મને બીજા 2 લક્ષા હોય, બિચારા પબ્લિશરે શું કરે. જી જી. ના, તમારા સરસ પુસ્તકો બની રહ્યા છે અને સરસ પુસ્તકો પબ્લિક સુધી જઈ રહ્યા છે અને એનો જે રિસ્પોન્સ અદ્ભુત મળી રહ્યો છે તો એમ લાગે કે આપણે તો ઘણા પાછળ છીએ. તમારા પુસ્તકના ખજાના જલ્દી જલ્દી પબ્લિક સુધી પહોંચાડવા જોઈએ, આયોજન કરી રહ્યા છે કિરણભાઈ, હવે આગળ જેમ જેમ થાય એમ. અને નાટકનું એવું છે જી કે આ એક કોલસાની રામાયણથી કંઈ પતે નહીં જી, પછી બધાને ખબર પડે. હવે ધનસુખલાલ મહેતા હતો તે વખતે જાણીતા જી, એટલે એમને સ્ત્રી મંડળના બેનરે કહું અમને એક દાદુ નાટક લખ્યા પણ જી જી, એ એમના ભાભી મંડળમાં હતા જી, એટલે બધા બહેનોને એમ કે હવે તો ના પાડે જ નહીં ના તો લખશે જ એ તો તમે કે શું શું સમજો તમે તમારા મતમાં આ નાટકો લખાતા હશે જતા રહો એ બધા જતા થયા હવે પેલા 3 દિવસ બાકી જી, એટલે પછી બધા કમિટીવાળા કે હવે શું કરીએ શું કરીશું, તો મારા બાપાને ન છો તો હવે તમારી છોકરી કોને કંઈક લખી આપે જી, એટલે આપણે તો તૈયાર લખી આપે.
અને પ્રોગ્રામ થયો તો કોક આવ્યા કદું બધાને. ત્યાર પછી ધનસુખલાલ મહેતા જી ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવ્યા જી લાકડી સાથે બધ પર એની લાકડી ઠોકી. અહીંયા તમારે ત્યાં કોઈ જીવીબેન નામની છોકરી છે હોય તો બોલાવો. હું અજબ થઈ મને કે તમારી આટલી હિંમત. જ્યારે ધનસુખલાલ મહેતા કહે કે નહીં લખાય નાટક તો ના જ લખાય, એ છતાં તમે લખો, પાછું ભજવાય, પાછું લોકોને ગમે, આ ચલાવી લેવાય જ નહીં. ગમે એમ કરીને તમે જે બધું આજ લગી લખ્યું હોય એ અજબ કરો, સરેન્ડર કરો બધું. મોટર ચલાવવાનું બનવું પડે ને જી, એટલે કલકત્તામાં નાટ્ય સ્પર્ધા એમાં ચંદ્રવદન મહેતા એ જજ હતા. અહીંયા કોઈ મારા વડીલના આગ્રહને લીધે મેં ત્રણ જ દિવસમાં એક નાટક લખી નાખ્યું. જામેલો હાથ લાગે છે, એમને બિચારાની ખબર આવા હાથ તો કોલેજના નોટ્સ ઉતારવામાં જ બીજો હતો. બધા સંજોગો એવા થયા. જી જી જી. તમે તમે આપણા દીનાબેન જોડે બી નાટકો કર્યા? દીનાબેન પાઠકને માટે જી જી એક લાંબુ નાટક લખ્યું. ઓકે. અને એના ત્રણ શો થયા. વાહ. એમને હું લીલાબેન માટે પણ થયું. લીલાબેન ભંસાલી. અચ્છા. વાહ. એમને માટે પણ એ જરા પાછળ વચ્ચે પણ તમને આ જો આટલી બધી તમારી પાસે એક્સ ટેમ્પો સ્કિલ ડેવલપ થઈ ગઈ નાટક માટેની, તમે પેલા મમ્મીએ કીધું કે ભાઈ નાટક લખો, એટલે તમે નાટક લખ્યું, પછી તમે આની અંદર સ્પોન્ટેનિયસ તમે ડાયલોગ લખી આપતા હતા, પછી તમે આ અંદર નૃત્યનું શીખવ્યું, તમે થોડું થોડું ડિરેક્શનમાં ગયા, તો તમે આને કેરિયર તરીકે એને પછી લીધું નહીં? કેરિયર શા માટે લેવી પડે? જ્યાં લખી વાંચવા માટે પુસ્તકો હતા, લખવા માટે કાગળો હતા, નાટકથી કરિયર હું શું તમે બતાવું? પણ નાટકનું આકર્ષણ ખરું. જી જી. કે અવારનવાર લખવાનું બધું કોઈ બહુ જ કહે ને હું ખૂબ સારું તો પછી લખીશ. લખી આરબ અને ઊંઠ કમલેશ મોટા આપણા જી હવે તો નાની ઉંમરે ગયા, એમનું દિગ્દર્શન હતું અને લેખીની આપણી સંસ્થા બહેનોની. પણ તમે ચૂઝી ઘણા. અમે દર મહિનાના પહેલા રવિવારે આ પેન્ડેમિક પહેલાં જે ઇવેન્ટ કરીએ તો તમને ખબર હોય કે આ ઇવેન્ટ છે, તો તમે સિલેક્ટિવ ડ્રામા હોય તો તમે આવીને આજે બી તમે જુઓ છો કે ભાઈ બધામાં નહીં આવો કે તમારું પોતાનું એક લાઇકિંગ છે, પણ તમે આવીને એ રીતે આપણી પાસે ધીરુબેન એ ઇવેન્ટની અંદર જો એમને કોઈ સરસ ઇવેન્ટમાં કોઈ નાટક લાગે તો ધીરુબેન પહેલી રૂમમાં આવે અને જોવે અને એને એને કમ્પ્લીટ એને ક્લાસિફાઈડ બી કરી આપે. એટલે આ તમારો એક ગજબનો નાટકની અંદર બી રહીને નાટકની બહાર બી રહીને નાટકની રુચિ તમારી બહુ ગજબ છે.
આ જિંદગી જે નાટક છે તમે કોઈની જોડે ભાગીદારી કરી હતી ને પછી ભાગીદારી છોડી દીધી નાટકમાં ને છોડી દીધી નહીં અમે એક નાટક માટે સાથે લખવાના હતા ઓકે ધનજીભાઈ મહેતા સાથે તો લખેલા ને એટલે તમે પ્રોડક્શન કંપની ખોલવાના નાટકની ના ના જરૂર નહીં એવી ઉપાધિમાં પણ પડે જે કામ મને આવડે જી તે હું કરું આત્મવિશ્વાસ જી અને જે ન આવડતું હોય નહીં હોય ન ગમતું હોય હા તો પણ નાટક મને ગમતું નવશી બધા એક આપણા બહુ હા છે ને બહુ મુરબ્બી જી મને દુકાળ જરૂર જી નાટક એમણે ઓફર આપી કે આપણે બે ભાગીદારીમાં નાટક રાખીએ જી એક અનોખી ઓળખાણ એક અનોખી ઓળખાણ જી અને એના 100 થી 2-4 ઓછા એટલા શુક્ર 100 ઓહો એ જમાનામાં તો ઓડિટોરિયમની સંખ્યા બી ઓછી હશે અને નાના આજે તો નાના નાના ગામમાં બી ધીરે ધીરે ઓડિટોરિયમ બનતા ગયા એ ટાઈમે તો હશે બી નહીં કયા વર્ષનું અંદાજિત નાટક હશે આ 2007 ઓકે તો બી 100 ઇઝ ટુ ગુડ વાહ એક 5 મિનિટ કોમિક સીન લખ્યા પોતે કયા પાત્રો અચ્છા એટલે એમને હું વિચાર એમનો હતો વાર્તાની મને ખબર ભાગીદારી આટલી પછી એમણે કોઈને કહ્યું કે આપણે ચા અને કોફીના મશીનો આવે ને જેમ આમ તરત પડી જાય આ જુદી વેસ્ટ કઈ ઇન્સ્ટન્ટ કોફી મિક્સ લેખક નથી ચા એટલે તમે એને એને એક 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 સીન આપો એટલે એ સીધું કોપી નીકળી જાય અંદરથી નહીં કે હવે આ કરી આપો ઓહો તરત પડી આપો બહુ મજા હતી નાટકોની કરે જી 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 એટલે તમે આટલું જ કર્યું કે બીજું મેં હા આપણા બાળકો માટે મમ્મી આવી કેવી વાહ આજના જમાનામાં હા છોકરાઓ લાગે એ જીવવાની મમ્મી પછી અક્કલમાં ઉતરે કે ના ભાઈ આવી મમ્મી આવી છો મમ્મી આવી જો મા તે મા બાકી બધા પપૈયાના ઝાડ તો આપણે ધીરુબેન જોડે એક આશીર્વાદ રૂપ સમા એક થોડાક ડાયલોગનું આદાન પ્રદાન કર્યું અને ધીરુબેને આપણને આ ઇવેન્ટના સમાપનના દિવસે આપણી જોડે હાજર રહ્યા અને એ આપણને જિંદગી પર આશીર્વાદ રૂપ સાબિત થશે આપણે આ કે છે ને કે પ્રેમ છે ને એ વન વે સ્ટ્રીટ નથી એ ટુ વે સ્ટ્રીટ છે એ ગિવ એન્ડ ટેક છે એટલે મેં લોકો આ પ્લેટફોર્મની ઉપર બહુ ઐતિહાસિક કામ આ વાત વાતમાં એક નાના વિચારથી થઈ ગયું કે ગુજરાતી તખ્તાના 108 સોલવર્ડ છે આજે આની અંદર આવ્યા હવે આ ગિવ એન્ડ ટેકની જે હું વાત કરી રહ્યો છું ગિવ એન્ડ ટેકની વાત એ છે કે તમે તો નિસ્વાર્થ ભાવે કોકોનટ થિયેટરના એક નાની રિક્વેસ્ટથી
તમે આ પ્રોગ્રામની અંદર જોડાયા અને રોજ તમારો બહુમૂલ્ય સમય અને સમયની સાથે સાથે તમે એક તમારો એક જીવનનો એક અનુભવ એ શેર કર્યો. હવે જીવનનો અનુભવ શેર કર્યો તો એની સામે કોકોનટ થિયેટર ને હવે આપવાનો વારો આવ્યો. કોકોનટ થિયેટર અમારી પાસે તમને પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા સિવાયનું બીજું કોઈ કામ નથી, એટલે અમારા તરફથી દરેક નાટકના ક્ષેત્રમાં સંકળાયેલા વ્યક્તિઓ માટે કોકોનટ થિયેટરના દરવાજા હંમેશ માટે ખુલ્લા છે કે કોઈ પણ વ્યક્તિને થિયેટરને અનુલક્ષીને કોઈ પણ કામ કરવું હોય, કોઈ પણ જગ્યાએ અટકી ગયા હોય તો કોકોનટ થિયેટરના દ્વાર ખુલ્લા રહેશે. કારણ કે તમારો પ્રેમ તમારો પ્રતિસાદ અમને આપી દીધો તમે લોકોએ, એટલે તમને લોકોને મારે પાછું આપવાનું આ બાકી રહ્યું, એની માટે અમે કોકોનટ થિયેટર વચનબદ્ધ રહીશું. એટલે કહેવાય છે ને કે ભાઈ મેં ચલા થા જાની ભી મસ્જિદ તક મગર લોક જુડતે ગયે ઓર કારવા બનતા ગયા. એટલે પરિસ્થિતિ વાત વાતમાં અહીંયા સુધી આવી છે કે જેનાથી આપણને એમ લાગે કે ભાઈ આ શું થઈ ગયું, આપણે કેટલા પ્રાઉડ ફીલ કરીએ છીએ આજે કે આપણે ગુજરાતી તરીકે 108 એપિસોડ ખાલી નાટકના લગતા આપણે કર્યા અને એ નાટકના લગતા એપિસોડની અંદર આટલી સરસ આપણે લોકોએ મજા કરી, પ્રેક્ષકો બી આખી દુનિયામાંથી જોડાયા. આ ફેસબુક લાઈવના જમાનાની અંદર લોકો ગુજરાતી ભાઈઓ દૂર દૂર દેશ દેશથી આને લાઈવ જોવે છે, એલાર્મ મૂકીને બેસે છે અને એલાર્મ મૂકીને પોતાને કોઈને અડધી રાત હોય કોઈને વહેલી સવાર હોય એ બધા એલાર્મ મૂકીને ટાઈમ પર લાઈવ થઈને જોવે છે અને જેટલા ફોલો કરે છે તે બહુ અમને હિંમત આપે છે. એટલે આ બધું જોતાં મને એમ લાગે છે કે આ તમારા લોકોનું ઋણ એ કોકોનટ થિયેટર પર રહ્યું અને એની માટે અમે કાયમ તત્પર રહીશું કે તમારા કોઈ બી પ્રોબ્લેમનું સમાધાન કરવા માટે અમારા દ્વાર ખુલ્લા રહેશે. આ મંચ પરથી હું દરેક નાટકને લગતા વ્યક્તિઓ કે જે સ્ટેજ ઉપર છે, સ્ટેજની બેક સ્ટેજમાં કામ કરે છે, લાઇટનું કરે છે, મેકઅપનું કરે છે, એડમિનિસ્ટ્રેશન કરે છે, એ બધાના અમે ઋણી છીએ. બધા આત્માને હું ખૂબ વંદન કરું છું, એ પરમાત્માને બી વંદન કરું છું જે નાટકને ગુજરાતી નાટકના તખ્તાને જે આજે આપણી લોકોની વચ્ચે છે નહીં છતાં પણ આપણને સરસ કામ આપીને ગયા છે જેનાથી આપણે ટિકિટ ફોરવર્ડ કરીએ. અને આ પેન્ડેમિકનો ટાઈમ છે, પેન્ડેમિકનો ટાઈમ ચાલ્યો જવાનો છે, એટલે આપણે સરસ ગુજરાતી નાટકો તૈયાર કરવા છે. ગુજરાતી ભાષા બહુ સમૃદ્ધ ભાષા છે. આપણને એમ લાગે કે છે ને કે ભાઈ તમે એરપોર્ટ પર જશો અને એ ભાઈને કઈ રીતે ઓળખશો કે જે ગુજરાતી નહીં બોલે ને જ ગુજરાતી હશે. એટલે આપણે એવું નહીં કરવું જોઈએ. કોકોનટમાં અમે તો બહુ કટિબદ્ધ છીએ કે ગુજરાતી ભાષા માટે શું કરવું છે, એ ગુજરાતી ભાષા માટે જેટલું બી કરવું હોય એ બધું જ કરવું જોઈએ. એનો એક ભાગ છે નાટક, કે જેમ સૌમ્ય ભાઈએ 4 દિવસ પહેલાં કીધું હતું કે નાટક કેવી રીતે આવ્યું, તો જે આખું એક ગ્રુપ માણસોનું ગયું અને નારદજી મુનિ પાસે ગયું કે અમારા ઇમોશન્સ બધી જાતના છે, એ બધા ઇમોશન્સની અંદર અમને એક નવી ફિલિંગ આવી છે જેનો અમે જીવનમાં અનુભવ નથી કર્યો. એટલે નારદજી કે ભાઈ આ મારું કામ નથી, તમારે બ્રહ્માજી પાસે જવું પડે. એટલે નારદજી બધા જ મનુષ્યને લઈને જે ટ્રૂપ ગયું હતી એને લઈને બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે ભાઈ આવું આવું થયું છે. એટલે બ્રહ્માજી એને એમ કહે છે કે તમને આ જે તમને જે જીવનની અનુભૂતિ છે એને કંટાળો કહે છે. આ સૌમ્યભાઈએ બહુ સરસ મને શીખવાડ્યું, ઓનેસ્ટલી સ્પીકિંગ મને આ ખબર નથી. એટલે કંટાળો દૂર કરવા માટે એમણે આ નાટ્યની રચના કરી. એટલે નાટક એ એન્ટરટેનમેન્ટની વસ્તુ, નાટક અથવા તો કોઈ બી એન્ટરટેનમેન્ટ જીવનમાં મરવાનું નથી, કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી, આ એક અમર વસ્તુ છે. એના ફોર્મ મે બી ટાઈમ ટાઈમ પર બદલાય, ખાડા નાટકથી ભવાઈથી કરીને સ્ટેજને ડિજિટલને એ બધું જ થયા કરશે, પણ નાટક એન્ટરટેનમેન્ટ જિંદગીમાં મરવાનું નથી. આપણે નવેસરથી કોઈ નવા તખ્તા પર નવી રીતે બહુ ઝડપથી નવેસરથી મળી શકીએ છીએ અને એવું ઈચ્છીએ કે લાઈવ નાટકો ચાલુ થાય અને જે બી ફોર્મેટ નવા નવા નાટકના બદલાશે એ નવા નવા નાટકમાં બી આપણે રીતે અનુકૂળ થઈ અને જીવન આગળ ચલાવતા રહીશું. આપ સૌની રજા લઈશું અને આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. Thank you.